દેશ વિદેશમાં વસતા મારા પ્રિય દર્શકોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અગાઉના વિડીયોમાં નવી જનરેશનને લાઈફ ટાઈમ પગના પ્રોબ્લેમ ના થાય એ માટે મેં આસનો બતાવ્યા હતા. આજના વિડીયોમાં ઓલરેડી જે લોકોને ઢીચણના પ્રોબ્લેમ થઈ ચૂક્યા છે, હું દેશી ભાષામાં એને ઘોડાગાડીઓ કહું છું કે ઘોડાગાડીઓ થઈ ગઈ આમ આમ ચાલે, તો એ પરિસ્થિતિમાં શું કરવું અને ઢીચણનો પ્રોબ્લેમ હોય, પગના પ્રોબ્લેમ હોય તો એના માટે કઈ દવા કરવી. પણ એ પહેલાં જે ઢીચણના પ્રોબ્લેમ છે એમના માટે મારે એક ચેતવણી આપવી છે કે ઘણા ગામડાઓની અંદર એવા ઊંટ વૈદો ફાટી નીકળ્યા છે કે આયુર્વેદના નામે પડી ગયો આપે છે. સાહેબ, ખતરનાક છે. મારા ગામમાં એક બેન હતા, એ બેન આમ ઢીચણનો પ્રોબ્લેમ હતો એટલે કે ઘોડાગાડી હતી, પણ પછી એકદમ સારા થઈ ગયા. એટલે મને કહ્યું એમને કે મનહરભાઈ, વાઘોડિયા નજીક ગામડામાં કહે છે કે પડી ગયો હાલે જ આયુર્વેદ, અને ત્યાં તો ગાડીઓ ભરાઈ ભરાઈને લોકો આવે છે. તો કે મેં તો પડીકી ખાધીને બીજે ત્રીજે દાડતો કે હું ઘરનો ઉમરો નથી ઓળંગતી, કે આદરો જડતી થઈ ગઈ. વાહ, ચમત્કાર થયો. અરે કે બેઠા સંડાસમાં નતું બે હાથું, ઊભા સંડાસમાં નતું બે હાથું, હવે તો સાદા સંડાસમાં બેહું છું કે. એટલે મને આશ્ચર્ય થયું. મગ લાવો પડીકી. પડીકી ખોલીને જોઈ તો સાહેબ, એમાં આયુર્વેદના પાવડરની અંદર એક સફેદ પાવડર હતો જેનું નામ છે સ્ટીરોઈડ. સાહેબ, ખતરનાક છે શરીર માટે સ્ટીરોઈડ. તમને સ્લો પોઈઝન, ધીમું ઝેર છે, માણસને મોતના મુખમાં ધકેલી દે. આવા ઊંટ વૈદોની જાળમાં ફસાતા નહીં. અને આવી પડીકી પછી હું મારા ડૉક્ટર મિત્ર પાસે લઈ ગયો, પ્રૂફ કરાવ્યું. એને કહ્યું કે મનહરભાઈ, આ પડીકી આજને આજ બંધ કરાવી દો, એ તારા ભયંકર ઝેર છે, આની ભયંકર સાઈડ ઇફેક્ટ છે. એ બેનને પછી મેં કહ્યું, આ પડીકી બંધ કરતો, નહીંતર તો તમે જે ઉમરો ઓળંગો છો એ ઉમરો ઓળંગવાનું બંધ થઈ જશે. પડીકી બંધ કરશો એટલે, અને ઊભા સંડાસમાં એની બે હાઈ, પછી તો સ્પેશિયલ ડિઝાઇનવાળું સંડાસ તમારે તૈયાર કરવું પડશે. એટલે આ પડીકી બંધ કરતો. સાહેબ, ખતરનાક સ્ટીરોઈડ એ પોઈઝન છે, એ સ્ટીરોઈડ ના લઈ શકાય, એ તો છેલ્લું શસ્ત્ર છે ડૉક્ટરો માટે. એટલે આ લોકો સ્ટીરોઈડ આપી અને લે ભાગ ઊંટ હોય તો પૈસા કમાવવા માટે લોકોને ગેરરસ્તે દોરતા હોય છે. એ બેને પડીકી બંધ કરી બીજે દિવસે જેસે તે જેવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ. એટલે ખાસ કરીને આ ચેતી જજો, જો તમે ચાલુ કરતા હોય તો બંધ કરી દેજો. હવે મારે જે વાત કરવી છે કે સૌથી વધારે ઢીચણના પ્રોબ્લેમ અમેરિકામાં, પણ મારો વિડીયો બધા જુઓ છો તમે તો અમેરિકાની અંદર પણ ઢીચણના પ્રોબ્લેમ આવે છે, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે, વિટામિન ડી અને બી કોમ્પ્લેક્સની ઉણપ હોય છે. એ વિટામિન ડી અને બી કોમ્પ્લેક્સ આમાંથી મળે છે એનો વિડીયો હું અલગ મૂકવાનો છું ઠંડા પ્રદેશોના લોકો માટે. પણ આજે જેને ઓલરેડી ઢીચણના પ્રોબ્લેમ થઈ ચૂક્યા છે તો એ ઢીચણના પ્રોબ્લેમમાંથી કઈ રીતે બહાર નીકળવું એની માટેની હું 3 ટ્રીકો તમારી સામે રજૂ કરીશ. એમાંથી કોઈ પણ 2 ટ્રીક તમે ચાલુ કરશો તો 100% રિઝલ્ટ મળશે. કોઈ 3 ટ્રીકો અજમાવે તો એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. નિર્દોષ પ્રયોગ છે, આયુર્વેદિક છે અને અનુભવ સિદ્ધ પ્રયોગ છે. આ પ્રયોગ મારો વિડીયો જોયા પછી તમે તૈયારીમાં ચાલુ કરી દેજો. મારો પહેલો પ્રયોગ છે, મારા હાથમાં જે ડાળી છે એ ડાળી પારિજાત નામનું વૃક્ષ આવે છે. પારિજાત નામના વૃક્ષની આ ડાળી છે જેના સફેદ સુગંધિત ફૂલો થાય છે. એ ફૂલની ડાળી કેસરી થાય છે અને ભગવાનને, કૃષ્ણ ભગવાનને આ ફૂલો ચડે છે. એટલે આ જે પારિજાતનું ઝાડ છે એના તમારે 7-8 પાન લેવાના છે. એ 7-8 પાન મિક્સરમાં બરાબર ક્રશ કરી દેવાના, ત્યાર પછી 1 ગ્લાસ પાણીમાં એ પાનને ઉકાળવાના છે. 3 ભાગનું પાણી બળી જાય પછી જે પાણી રહે એને ગાળી લેવાનું અને સવારે નરના કોઠે આ જે પાણી છે એ ઉકાળો તમારે પી જવાનો છે. આ મારો પહેલો પ્રયોગ છે. રોજ સવારે તમારે આ ઉકાળો પીવાનો. આવો મિનિમમ 3 મહિના તમારે ચાલુ રાખવાનું છે. 3 મહિના ચાલુ રાખશો એટલે રિઝલ્ટ તમને મળવાનું શરૂ થઈ જશે. મિત્રો, કોઈ કહેતા હોય, યુટ્યુબર પર આવે છે, હું વાંચું છું ઘણીવાર કે ચૂટકીમાં ઘૂંટણના
દર્દને દૂર કરી દો, 10 દિવસમાં ઘૂંટણના દર્દ, એ બધા બોગસ વિડીયો હોય છે અને તમને ગેરમાર્ગે દોરે છે. સાહેબ, આયુર્વેદ એ મૂળમાંથી રોગને કાઢે છે એટલે લાંબો સમય લે છે, પણ નિયમિતતા જોઈશે. તમે 3 મહિના સુધી આ પ્રયોગ ચાલુ રાખશો, 3જા મહિને આનું રિઝલ્ટ મળવાનું શરૂ થશે, એની 100% ગેરંટી. બીજો પ્રયોગ છે, મારા હાથમાં જે ડબ્બી જે શીશી છે એનું નામ છે મહારાસનાદી કવાથ. આ મહારાસનાદી કવાથ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જશો, આ પતંજલિનું છે, વૈદ્યનાથનું મળે છે, ડાબરનું મળે છે. આ મહારાસનાદી કવાથ રાસનાદી નામના વૃક્ષમાંથી બને છે, વાયુનાશક છે, તમારો સંધિવા હશે ટીચરનો બધું ગાયબ થઈ જશે, ગાદી ઘસાઈ ગઈ હશે. એનો ડોઝ સમજી લેજો, રોજ બપોરે જમ્યા પછી 2 ચમચી દવા અને 2 ચમચી પાણી મિક્સ કરીને પીવાનું છે. એ રીતે સાંજે જમ્યા પછી 2 ચમચી દવા અને 2 ચમચી પાણી જમ્યા પછી પીવાનું છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, લાઈફ ટાઈમ જીવો ત્યાં સુધી આને ચાલુ રાખી શકો છો, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એ જ રીતે પારિજાતનું વૃક્ષનો મેં કયો ઉકાળો કયો એ પણ તમે લાઈફ ટાઈમ જીવો ત્યાં સુધી ચાલુ રાખી શકો છો, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. મારો ત્રીજો પ્રયોગ છે એ થોડી માથાકૂટવાળો છે, પણ તમને યોગ્ય લાગે તો તમે અક્ષીર દવા જે કરી શકો. હનુમાનની જડીબુટ્ટીમાં મેં આકડીઓ કહ્યો, આકડિયાના વૃક્ષના મૂળ કાઢી લેવાના, 1 કિલો મૂળ કાઢવાના, 1 કિલો મૂળ અને 1 કિલો પાણી લેવાનું, બરાબર મૂળને ધોઈ નાખવાના. 1 કિલો પાણીમાં 1 કિલો મૂળ ગેસ ઉપર બરોબર ઉકાળવાના છે. ત્યાર પછી એમાં 1/2 પાણી રહે, 500 ગ્રામ પાણી રહે, એટલે 500 ગ્રામ પાણી રહે, 1/2 પાણી બળી જાય પછી 500 ગ્રામ પાણી રહે, એમાં 500 ગ્રામ ઘઉં લેવાના. એ 500 ગ્રામ પાણીમાં 500 ગ્રામ ઘઉં 24 કલાક પલાળી રાખવાના. એમાં પલાળી રાખો પછી પાણી બધું ચૂસાઈ જાય, ઘઉં ફોગાઈ જાય, પછી તડકામાં એ ઘઉંને સૂકવી દેવાના. એ ઘઉં બરાબર સુકાઈ જાય એટલે ઘંટીમાં દળી લેવાના. એનો જે લોટ બને એ લોટની રોટલી બનાવવાની, સવારે 2-3 રોટલી ખાવાની, સાંજે 2-3 રોટલી ખાવાની. આ પણ નિર્દોષ પ્રયોગ છે અને અક્ષીર ઇલાજ છે. આ રોટલી જો તમે ખાવાનું રાખશો, રોજ ખાવાનું રાખશો, તો ધીમે 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 તમારા શરીરમાં જે ખરાબ વાયુ, અપાન વાયુ જે ભેગો થયો છે, સાંધાઓમાં જે જકડાઈ ગયા છે, ઢીચણ તમારા જકડાઈ ગયા છે, જેમાં વા ભેગો થઈ ગયો છે, સોજા આવી જાય છે ઢીચણ પર, એ બધા જ તમારા ધીમે ધીમે ગાયબ થઈ જશે. આ 3-3 પ્રયોગો મારા નિર્દોષ છે, તમે લાઈફ ટાઈમ ચાલુ રાખી શકો, એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમને જ્યાં સુધી અસર ના થાય, ફેર ના પડે ત્યાં સુધી તમે ચાલુ રાખી શકો, પણ જો 3-3 પ્રયોગ ચાલુ કરો કે ઓછામાં ઓછા 2 પ્રયોગ ચાલુ કરો, તો તમને 1 મહિના પછી તો 100% મારી ગેરંટી કે રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય. પણ મહેરબાની કરી અને કોઈ ઊંટ વૈદ પાસે ના જશો, કારણ કે સ્ટીરોઈડ આપે છે, કોઈ ડૉક્ટર સ્ટીરોઈડ આપે, પેઇનકિલર આપે, એ ગોળી ના લેશો મહેરબાની કરીને, કારણ કે એની ભયંકર સાઈડ ઇફેક્ટ છે. અને બીજી એક વાત, સરગવો જેને હેવન ટ્રી કહેવામાં આવે છે, પશ્ચિમના દેશોમાં, અમેરિકા, યુરોપના દેશો જે છે, એ કેનેડા, એ દેશોમાં તો એને હેવન ટ્રી, સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે. મિત્રો, સરગવો બધે મળે છે, રોજ જો ભાવે તો રોજ એક ટાઈમ સરગવાની શીંગોનું શાક ખાવાનું રાખો. બીજું, સરગવાની શીંગો બાફી નાખો કુકરમાં, એનું પાણી વધે એ પાણી આખો દિવસ પીવાનું રાખો. આ અક્ષીર ઇલાજ છે ઢીચણ માટે. બીજી વાત, ઢીચણ ઉપર લેપ કરવો હોય તમારે, બહારની દવા કહું છું તમને, તો સરગવો હોય, સરગવાના ઝાડની છાલ કાઢી લો ઉપરથી, એ છાલને તડકામાં સૂકવી દો, બરાબર સુકાઈ જાય પછી એને મિક્સરમાં કાઢીને એનો પાવડર બનાવી દો. પાવડર બનાવ્યા પછી ગેસ ઉપર થોડું પાણી કરી અને એને ઉકળવા દો. પાણી બળી જાય એટલે એક પેસ્ટ જેવું બની જશે, લિક્વિડ પેસ્ટ જેવું, અને એ મલમ જેવું બની જાય, એ મલમ બંને ઢીચણ ઉપર લગાડવાનું રાખો. તો તમારે વગર પૈસાની આ એવી દવા છે કે તમારો ઢીચણનો બધો વાયુ કાઢી નાખશે. આ ના કરી શકો તો કોઈ પણ દવાના સ્ટોર ઉપર મહાનારાયણ તેલ મળે છે, એ મહાનારાયણ તેલ તમે અહીંયા લગાવી શકો તો પણ તમારો દુખાવો અને વાયુ નીકળી જશે. અને એ ના મળે તમને તો સરસિયાનું તેલ જે છે, એ સરસિયાનું તેલ, સરસવનું તેલ, સરસવનું તેલ
એની અંદર તમારે આકડિયાના સાફ કરીને બે ત્રણ પાન નાખી દેવાના, અને બે ત્રણ પાન નાખીને સરસવનું તેલ ઉકાળો અને થોડું ઉકળી જાય, પાન બધા એ થઈ જાય, પછી એ તેલ જે થયું એ તેલને ઢીચન પર લગાવવાનું રાખો તો તમારો વાયુ ખલાસ થઈ જશે. આ ત્રણ પ્રકાર કહ્યું મેં તમને, સરગવાનો મલમ, આકડિયાનું બનાવેલું તેલ અને મહાનારાયણ તેલ, ત્રણમાંથી કોઈ પણ એક લેપ અથવા તો ત્રણેય વારાફરતી તમે લગાવી શકો છો. મિત્રો, હું ગેરંટી સાથે કહું કે એક મહિનામાં તમને જો ફેરફાર ના થાય તો આ મનહરભાઈને તમે યાદ કરજો, કારણ કે આ ત્રણે ત્રણ અનુભવ સિદ્ધ પ્રયોગ છે. આનો પ્રયોગ મારા સ્ટાફમાં મારા બેન ઉપર મેં લીધો છે, એમને એક મહિનામાં ઢીચણમાં દાદરો નહોતો ચડાતો, દાદરો ચડાતો થઈ ગયો. પણ સ્ટીરોઈડ જેવું નથી, સ્ટીરોઈડમાં તમે આજે લેશો કાલે દાદરો ચડતા થઈ જશો, ચમત્કાર થશે, પણ ભયંકર ઝેર છે, ખતરનાક છે, તમને મોતના મુખમાં ધકેલી દેશે. આયુર્વેદ કોઈ દિવસ ચમત્કાર ના કરે, એ ધીમેથી પણ રોગને મૂળમાંથી કાઢે. એટલા માટે આ જે મેં ત્રણ નુસ્ખા કયા, એ ત્રણ નુસ્ખાનું રિઝલ્ટ 100% મહિના પછી મળવાનું ચાલુ થશે. અને રોજ નિયમિત ચાલુ રાખશો તો 6 મહિનામાં તમારો સંધિવા, ગાદી ઘસે જશે, ઢીચણનો દુખાવો, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય ભારત, જય.